ओजस जीपीएससी चैनल में आप सौ मित्रों हार्दिक स्वागत है। एक नवी भर्ती आवेली है, ऑफिशियल एडवर्टाइजमेंट नंबर अहीं तमे ऊपर जोई शको छो। अने आ भर्ती में जे लायकात है धोरण बार पास थी शुरू थाय छे, एटले के धोरण बार पास थी लईने ग्रेज्युएट सुधीनी केटलीय वेकेंसी अहीं आवेली है। धोरण बार पास उपर आनो पगार जे छे 21,700 छे। आपणे आजना विडियो में आ भर्तीनी केटली जग्याओ छे, आनी लायकात शू छे, आनी उम्र केटली छे, पगार धोरण केटलू छे, अरजी फी केटली छे, फॉर्म कई रीते भरवानुं छे वगैरे वगैरे जे बाबतो छे आपणे आजना विडियोमां जोईशुं। मित्रों तो विडियोने छेल्ले सुधी जुओ अने सौ प्रथम तो विडियोने लाइक करीने चेनलने सब्सक्राइब करो, जेथी नवा नवा विडियो बनावा माटे अमारुं जे मोटिवेशन छे जळवाई रहे छे। मित्रों अने चेनलने सब्सक्राइब करवानुं बाकी होय तो सब्सक्राइब करी लो। तो मित्रों वधारे समय बगाड्या वगर आपणे विडियो शुरू करिए। मित्रों आजे भर्ती आवेली छे ए न्यूक्लियर पावर कॉर्पोरेशन ऑफ इंडिया, जे गवर्नमेंट ऑफ इंडिया एंटरप्राइज अंतर्गत आवे छे। आनो एडवर्टाइजमेंट नंबर अहींया बतावेलो छे। हवे मित्रों सौ प्रथम तो अहींया जे अरजीनी तारीखो आपेली छे, तमारे अरजी करवी होय तो 3/11/2020 सवारे 10 वाग्याथी अहींया फॉर्म भरवानुं शुरू थशे, अने जे छेल्ली तारीख छे ए 24/11/2020 16 कलाक सुधी अहींया फॉर्म भरवामां आवशे। मित्रों अहींया जे जग्याओ छे एनी विगत दर्शावेली छे, केटेगरी वाइज अहींया जग्याओ आपेली छे। जेम के केटेगरी वन में स्टाइपेंडरी ट्रेनी, साइंटिफिक आसिस्टंट, डिप्लोमा होल्डर्स, एंजीनियरिंग में अने सायंस ग्रेज्युएट, एनी जे जग्याओ छे 164 जग्याओ छे। एमां एससीनी 26, एसटीनी 10, ओबीसीनी 45, ईडब्ल्यूएसनी 16, અનરિઝર્વની 67, બેકલોગ વેકેન્સીમાં ટોટલ 12 જગ્યાઓ છે, એમાં એસસીની 4 છે, એસટીની 1 છે, ઓબીસીની 7, એમ કરીને 176 જગ્યાઓ છે। હવે આપણે આનું ડિટેલમાં જોઈએ તો મિકેનિકલ એન્જિનિયરિંગ એમાં 61 જગ્યાઓ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એમાં 22 જગ્યાઓ છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ એમાં 7 જગ્યાઓ છે, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એમાં 22 જગ્યાઓ છે। કેટેગરી વાઇઝ જગ્યાઓ અહીંયા દર્શાવેલી છે ડિસ્ક્રિપ્શનમાં। મિત્રો આ જે નોટિફિકેશન છે આની લિંક હું આપી દઈશ, તો તમારે કેટેગરી વાઇઝ જગ્યાઓ જોવી હોય તો તમે જોઈ શકો છો। હવે કેટેગરી વન એમાં સ્ટાઇપેન્ડરી ટ્રેનિંગ એમાં બીએસસી કેમિસ્ટ્રી એની 15 જગ્યાઓ છે, બીએસસી ફિઝિક્સ એની પણ 15 જગ્યાઓ છે કેટેગરી વાઇઝ અહીંયા જગ્યાઓ બતાવેલી છે। સાયન્ટિફિક આસિસ્ટન્ટ એમાં સેફ્ટી સુપરવાઇઝર એની 4 જગ્યાઓ છે, સિવિલ એની 1 જગ્યા છે। સાયન્ટિફિક આસિસ્ટન્ટ એમાં સિવિલમાં 14 જગ્યાઓ છે, મિકેનિકલમાં 1 જગ્યા છે, ઇલેક્ટ્રિકલમાં 1 જગ્યા છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા ઇલેક્ટ્રોનિક્સમાં 1 જગ્યાઓ છે, એમ કરીને અહીંયા ટોટલ 164 જગ્યાઓ છે। અને બેકલોગ વેકેન્સી સાથે અહીંયા 176 જગ્યાઓ થાય છે। આસિસ્ટન્ટમાં જોઈએ તો આસિસ્ટન્ટ ગ્રેડ 1 એમાં ખાલી બેકલોગમાં જ વેકેન્સી છે, આસિસ્ટન્ટ ગ્રેડ 1 એમાં બેકલોગમાં 4 વેકેન્સી છે, આસિસ્ટન્ટ ગ્રેડ 1 એમાં 2 જગ્યાઓ છે અને બેકલોગમાં 3 જગ્યાઓ છે, સ્ટેનો ગ્રેડ 1 એમાં 6 જગ્યાઓ છે, કેટેગરી વાઇઝ એસસીની 3, એસટીની 2 અને ઈડબ્લ્યુએસ માટે 1 જગ્યા છે, સબ ઓફિસર બી એમાં 1 જગ્યા છે, લીડિંગ ફાયરમેન એની 3 જગ્યાઓ છે જે 3-3 અનરિઝર્વ માટે છે, ડ્રાઈવર કમ પંપ ઓપરેટર કમ ફાયરમેન એ એમાં 10 જગ્યાઓ છે, એમાં એસસીની 3, ઓબીસીની 2, ઈડબ્લ્યુએસની 1 જગ્યા અને અનરિઝર્વ માટે 4 જગ્યાઓ છે, એમ કરીને અહીંયા ટોટલ 186 જગ્યાઓ થાય છે અને બેકલોગ વેકેન્સી સાથે 206 વેકેન્સી થાય છે। હવે આની જે એજ લિમિટ અને પગાર કેટલો છે તો એ જોઈએ। તો કેટેગરી 1 સ્ટાઇપેન્ડરી ટ્રેની માટે 18-25 વર્ષ માંગેલા છે,
અને કેટેગરી એક સ્ટાઇપેન્ડરી ટ્રેની સાયન્ટિફિક આસિસ્ટન્ટ એમાં 18 થી 25 વર્ષ, પગાર બંનેનો સરખો છે, 16,000 સ્ટાઇપેન્ડ આપવામાં આવશે અને બીજા વર્ષે 18,000 સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. ગ્રુપ બીમાં 35,400, સાયન્ટિફિક આસિસ્ટન્ટ સી માટે 18 થી 35 વર્ષ માંગેલા છે, શરૂઆતનો પગાર 44,900 આપવામાં આવશે. સાયન્ટિફિક આસિસ્ટન્ટ બી માટે 18 થી 30 વર્ષ માંગેલા છે અને 35,400 પગાર આપવામાં આવશે. આસિસ્ટન્ટ ગ્રેડ એક માટે 21 થી 28 વર્ષ માંગેલા છે, એટલે કે આ બધા માટે 21 થી 28 વર્ષ છે. એમાં આસિસ્ટન્ટ ગ્રેડ એક HR, આસિસ્ટન્ટ ગ્રેડ એ F&A, આસિસ્ટન્ટ ગ્રેડ એક, આ બધા માટે મિત્રો 21 થી 28 વર્ષ માંગેલા છે અને 25,500 પગાર આપવામાં આવશે. સબ ઓફિસર બી માટે 18 થી 40 વર્ષ માંગેલા છે અને 35,400 પગાર આપવામાં આવશે. લીડિંગ ફાયરમેન એ માટે 18 થી 32 વર્ષ માંગેલા છે અને 25,500 પગાર આપવામાં આવશે. ડ્રાઈવર કમ પંપ ઓપરેટર ફાયરમેન એ માટે 18 થી 27 વર્ષ માંગેલા છે અને શરૂઆતનો પગાર 21,700 આપવામાં આવશે. હવે જે મુખ્ય છે એની જે લાયકાત અને અનુભવ કેટલા માંગેલા છે, તો સ્ટાઇપેન્ડરી ટ્રેની સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને ડિપ્લોમા હોલ્ડર્સ એન્જિનિયરિંગ માંગેલા છે. એમાં ડિપ્લોમા 60% થી ઓછું ના હોવા જોઈએ, જે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા તો ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. કેટેગરી 1 એમાં સ્ટાઇપેન્ડરી ટ્રેની અને સાયન્સ ગ્રેજ્યુએટ માંગેલા છે. એમાં BSc ફિઝિક્સ, BSc કેમેસ્ટ્રી, સેફ્ટી સુપરવાઇઝર, સિવિલ, એટલા ડિપ્લોમા હોલ્ડર્સ માંગેલા છે. સાયન્ટિફિક આસિસ્ટન્ટ બી માટે જે લાયકાત છે એ ડિપ્લોમા સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા તો ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં કરેલું હોવું જોઈએ અને મિનિમમ 60% હોવા જોઈએ. આસિસ્ટન્ટ ગ્રેડ એક માટે અને સ્ટેનો ગ્રેડ એક માટે બેચલર ડિગ્રી સાયન્સમાં કરેલું હોવું જોઈએ અથવા તો કોમર્સમાં કરેલું હોવું જોઈએ અથવા તો આર્ટ્સમાં કરેલું હોવું જોઈએ, પણ 50% સાથે કરેલું હોવું જોઈએ. સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે ટાઈપ રાઇટિંગનો, એમાં 30 વર્ડ પ્રતિ મિનિટ કરવા પડશે. આસિસ્ટન્ટ ગ્રેડ એક F&A એમાં બેચલર ડિગ્રી કોમર્સમાં 50% માર્ક સાથે કરેલું હોવું જોઈએ. આસિસ્ટન્ટ ગ્રેડ એક એમાં બેચલર ડિગ્રી સાયન્સમાં કરેલું હોવું જોઈએ 50% માર્ક સાથે, સ્ટેનોમાં બેચલર ડિગ્રી કરેલું હોવું જોઈએ 50% માર્ક સાથે, અને જે સ્કિલ ટેસ્ટ છે એ 80 WPMની, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફીનો ટેસ્ટ આવશે. ત્યારબાદ સબ ઓફિસર બી માટે ધોરણ 12 કરેલું હોવું જોઈએ, 12 વર્ષનો અનુભવ માંગેલો છે. અહીંયા લીડિંગ ફાયરમેન એ માટે ધોરણ 12 કરેલું હોવું જોઈએ 50% માર્ક સાથે, 8 વર્ષનો અનુભવ માંગેલો છે. હાઇટ વેઇટ, એમાં હાઇટ 165, વેઇટ 50 કિલો અને ચેસ્ટ 81 સેન્ટીમીટર માંગેલા છે. ધોરણ 12 ઉપર ડ્રાઈવર કમ પંપ ઓપરેટર કમ ફાયરમેન એ આટલા માંગેલા છે. એમાં જે લાયકાત છે ધોરણ 12 માંગેલી છે, 50% માર્ક સાથે હોવી જોઈએ અને લાયસન્સ માંગેલું છે. હાઇટ 165 સેન્ટીમીટર અને વેઇટ 50 કિલોગ્રામ હોવું જોઈએ. મિત્રો, આમાં તમારે અરજી કરવાની હોય તો અરજી કરવા માટે જે વેબસાઇટ છે એ https://www.npcilcareer.co.in. આના ઉપર મિત્રો તમારે 3/11/2020 રોજ ફોર્મ ભરવાનું શરૂ થશે. મિત્રો, આની જે લિંક છે એ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે ડાયરેક્ટલી લિંક ઉપરથી તમારે જો એપ્લાય કરવાનું હોય તો તમે કરી શકો છો. અહીંયા બીજા ક્રાઇટેરિયા છે, તમારે જોઈ લેવા પડશે નોટિફિકેશનમાં, કારણ કે નોટિફિકેશન મોટું છે. મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે, તમે જોઈ શકો છો.
तो मित्रों आज आप आ भरती विषय शीख्या। फॉर्म भरवाना हो तो मित्रों काल थी भरवाना शुरू थाय छे, भरी देजो। तो नवी भरतीना वीडियो साथे आपणे फरी मळीशुं। त्यां सुधी रजा लईए मित्रों। थैंक यू।